વેલકમ બેક ટુ ટેકનો ફિક્વેશન આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ જ્યારે એપલની કોઈપણ પ્રોડક્ટ તમે યુઝ કરી રહ્યા હોય ત્યારે ઇઝી ટુ યુઝ તમે તેનાથી કેવી રીતે યુઝ ટુ થઈ શકો છો આ જ અંગે માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ટેકનો એક્સપર્ટ યતીન શાહ આપણે ચર્ચા કરી રહ્યા હતા એપલ આઈડીની માહિતી મેળવ્યા બાદ વાત કરીએ આઈ ક્લાઉડ એક મહત્વની ઇમ્પોર્ટન્ટ ફીચર કહી શકાય તેનાથી શું ફાયદા થાય છે તેને કેવી રીતે સેટ કરી શકાય જેનાથી આ જે ફીચર્સ છે તેનો આસાનીથી આપણે વધુમાં વધુ ઉપયોગ કરી શકીએ આઈ એક એવું સારું ફીચર્સ છે જે એપલમાં છે અને જેવી રીતે બાકી બધા ફોન્સમાં બી હોય છે પોતપોતાનું ખાસ ફીચર્સ બટ એપલની અંદર એ સૌથી ખાસ છે બિકોઝ ઓફ આઈક્લાઉડ એક એવી વસ્તુ છે જેમાં તમારે તમારા દરેક ડેટા તમારા દરેક ડેટા તમે આઈક્લાઉડની અંદર મૂકી શકો છો ઇવન તમારા દરેક ડેટાનો ટોટલ બેકઅપ રહે છે એટલે ગમે ત્યારે જો તમારું કોઈ પણ ફોન મિસ થઈ જાય તમારો ખોવાઈ જાય કે ઇવન તમારા ડેટા લોસ થઈ જાય તો તમે ક્લાઉડમાંથી એ વસ્તુ રિટ્રીવ કરી શકો છો હવે આઈક્લાઉડની સૌથી મોટી ફાયદાવાળી વાત એ છે કે આઈક્લાઉડમાં પાંચ જીબી સુધીની તમને કેપેસિટી આપેલી હોય છે અને એના પછી તમે એક્સ્ટ્રા બાય પણ કરી શકો છો હવે આપણે જોઈએ તો આ સેટિંગ્સની અંદર હું આઈક્લાઉડમાં જઈ રહ્યો છું આઈક્લાઉડમાં બીજી કોઈ ખાસ અગત્યની વાત એવી છે કે આ કોઈ બહુ ટફ વસ્તુ છે નહીં અને જે તમને શું છે કે જે તમે એપલ આઈડી બનાવેલું છે એ જ આઈડી ઉપરથી તમે આઈક્લાઉડ કરી શકો છો અને બીજી વસ્તુ આઈક્લાઉડ એકવાર કર્યા પછી આની અંદર આટલા ઓપ્શન્સ આવે છે જેમ કે મેલ્સ છે કોન્ટેક્ટ્સ છે કેલેન્ડર્સ છે રિમાઇન્ડર્સ છે આ બધા ફંક્શન્સ છે જેમાં તમારે ડેટા જે બી બેકઅપ્સ તમારે રાખવું હોય છે એ તમે રાખી શકો છો હવે આમાં ઇમ્પોર્ટન્ટ અગત્યની વસ્તુ એ છે કે જનરલી લોકો બાકી બધી વસ્તુ રાખતા હોય કે જેના ફોટાની લાઇબ્રેરીની બધી વસ્તુ વધારે હોય છે તો એ બધી વસ્તુ રાખવાની જરૂર નથી પણ મેઇન છે કે કોન્ટેક્ટ્સ છે કેલેન્ડર્સ છે રિમાઇન્ડર્સ છે ઇવન તમારી નોટ્સ અને ઇવન તમારા ડોક્યુમેન્ટ્સ એન્ડ ડેટા આ બધી વસ્તુ રાખવાની જરૂર છે જેમ તમને દેખાય છે એમ નીચે અગત્યનું ઓપ્શન છે ફાઇન્ડ માય ફોન આઈ થિંક સો ફાઇન્ડ માય ફોન એક એક અગત્યનું ફીચર્સ છે જે જનરલી બાકી બધા ફોન્સની અંદર નથી આવતું અને આ જે ફોન્સની અંદર એટલા માટે ખાસ છે કે કોઈ પણ ફોન જો તમારો ફોન ચોરી જાય છે કે આ ફોન ઘણી ઘણી લોકોને બનતું હોય છે કે ફોન ખોવાઈ ગયો કાં તો ફોન ચોરાઈ ગયો પણ લોકો એવું ઈચ્છતા નથી કે એના ડેટા જાય તો આ ફાઇન્ડ માય ફોન જે છે એ તમે તમે ઓન કરવાથી ડેટા રિટ્રીવ કરી શકશો અને બીજી વસ્તુ છે કે કોઈ પણ બીજો માણસ તમારો ફોન યુઝ નહીં કરી શકે અને આના વગર આ સૌથી મોટી વસ્તુ છે આની અંદર અને બીજી એક વસ્તુ તમને બતાવું તો આની અંદર એક નવું વસ્તુ એડ થયેલી છે કિચિંગ એટલે બેઝિકલી આની અંદર કેવું છે કે તમે જેટલા બી ડેટા અને જેટલા પણ તમે પાસવર્ડ્સ એની અંદર સેવ કરેલા છે તમારા ક્રેડિટ કાર્ડના બાકી બધા તમારે યાદ રાખવાની જરૂર નથી એ આ ફોન જ યાદ રાખશે અને આ બધી જ વસ્તુ તમે થી કરી શકો છો અને એની નીચે છે સ્ટોરેજ એન્ડ બેકઅપ તમે આમાં ઓટોમેટિકલી બેકઅપ પણ લઈ શકો છો તમારે જ્યારે બેકઅપ લેવો હોય ત્યારે પણ લઈ શકો છો પણ તમારા ડેટા સેફ રહેશે એટ ધ સેમ ટાઈમ કે તમે મેકબુક વાપરો છો કે તમે મતલબ એપલની બીજી બધી પ્રોડક્ટ્સ વાપરો છો તો આ ડેટા તમે બાકી બધી જગ્યાએ સિંક કરી શકો છો અને એક જ જગ્યાએ કે અહીંયા કોઈ પણ વસ્તુ અપડેટ થઈ તો એ ઓટોમેટિકલી બાકી બધી જગ્યાએ બી અપડેટ થાય છે સો બેઝિકલી આ બહુ જ ખાસ ફીચર્સ છે અને બહુ જ અગત્યનું ફીચર્સ જે આઈ થિંક સો બધા બીજા બધા ફોનમાં નથી આવતું આઈક્લાઉડની વાત કર્યા બાદ એપલનું પોતાનું જે એક એપ્સ માર્કેટ છે તેની વાત કરીએ તો યુટિલિટી એપ્સની વાત કરીએ કઈ એપ્સ છે જે ખાસ છે સૌથી પહેલા હું તો અગત્યની વસ્તુ જણાવું કે જેટલા બી આઈફોન યુઝર્સ છે એમાં એપ્સ લોકો બધા ગેમ્સ યુઝ કરે છે બાકી બધું યુઝ કરે છે યુટિલિટી એપ્સમાં આપણે જણાવીએ ને તો સૌથી પહેલા કોઈ પણ ફોન જ્યારે તમે બીજા કોઈ ફોન ઉપરથી એપલ ઉપર તમે જ્યારે શિફ્ટ થાવ છો ત્યારે મેઈન અગત્યની વસ્તુ છે તમારા કોન્ટેક્ટ્સ અને બાકી બધી વસ્તુ સો કોન્ટેક અને એ બધી વસ્તુની અંદર જેમ કે મેં અત્યારે અહીંયા બધા ફોલ્ડર્સ બનાવેલા છે એમાં આપણે યુટિલિટી એપમાં જોઈએ તો એમસી બેકઅપને એ કરીને તમને એક અહીંયા ઓપ્શન દેખાશે આ બેકઅપ કેવું છે કે જે તમારા ઓટોમેટિક તમારા જે બાકી બધા ફોનની અંદર એમસી બેકઅપ આરસી બેકઅપ અલગ અલગ નામના એપ્લિકેશન્સ આવે છે જેને આ બેકઅપ કરવાથી આ રીતે આખો બેકઅપ લઈ લે છે આ બેકઅપ લઈ લઈ અને આ તમારા જે બી તમારા ઈમેલ એકાઉન્ટ તમારું આની અંદર કન્ફ્યુઝર્ડ છે એ એકાઉન્ટ ઉપરથી એક મેલ સેન્ડ કરે છે જે તમારા અનધર ડિવાઇસમાં જે તમારે રિટ્રીવ કરો છો અને ત્યાં એમાં ડાયરેક્ટ જ કોન્ટેક્ટ સેવ થઈ જાય છે આ થઈ ગયેલું છે હવે આપણે ઈમેલ કરીએ તો ઈમેલની અંદર તમારું એક આઈડી નાખી દેવાનું છે અને આઈડી નાખ્યા પછી તમારું કોઈ પણ બીજી જગ્યાએથી તમે એ વસ્તુને રિટ્રીવ કરી શકો છો અને બીજી વસ્તુ એ છે કે આ બેકઅપ તમારા ઈમેલમાં પણ રહે છે એટલે તમારે ગમે ત્યારે અને આ એઝ અ વી કાર્ડ સેન્ડ થાય છે એટલે બાકી ફોનની અંદર જસ્ટ તમારે ખાલી વન સિંગલ ક્લિક ઉપર તમે આ વસ્તુને રીટ્રીવ કરી શકો છો ઓકે એપલ એક એવી કોસ્ટલી પ્રોડક્ટ કહેવાય કે બિઝનેસ ક્લાસમાં વધારે યુઝ થતો હોય છે આવા સંજોગોમાં તેના માટે ડે ટુ ડે લાઈફ માં કોઈ એપ્સ ની વાત કરવામાં આવે કેવી રીતે યુઝફુલ એપ્સ अवेलेबल છે હવે હું તમને કહું કે બિઝનેસની અંદર તો તેર આર સો મેની એપ્લિકેશન્સ એમ તો બાકી બધામાં પણ કારણ કે સ્ટોર જ એટલો મોટો છે કે ઘણી બધી એપ્લિકેશન્સ પણ હું ઘણી બધી એપ્લિકેશન્સ એવી છે જે હું તમને બતાવીશ કે જે બિઝનેસની અંદર જેમ કે યુઝ આપણે નોર્મલ યુસેજમાં બિઝનેસની અંદર વર્ડ એક્સેલ પાવર પોઈન્ટ કેલ્ક્યુલેટર આ બધી વસ્તુ યુઝ કરતા હોઈએ છીએ તો આની અંદર આપણે એક જ વસ્તુ હું તમને યુટિલિટીની અંદર બતાવું સોરી હું તમને આની અંદર તમને બતાવી તો આની અંદર બિઝનેસની અંદર આ સર્ચ ઓપ્શન છે એમાં તમે ડોક્યુમેન્ટ કરીને તમે ટાઈપ કરશો આ ડોક્યુમેન્ટ ટુ ગો આવી રહ્યું છે સો બેઝિકલી ડોક્યુમેન્ટ ટુ ની અંદર તમે કોઈ પણ વર્ડ એક્સેલ અને પાવર ની ફાઇલ્સ તમે આની અંદર તમે લઈ શકો છો બીજી વસ્તુ શું છે કે આની અંદર ઘણા બધા એપ્લિકેશન્સ એવા છે જે ફ્રી છે ઘણા બધા એપ્લિકેશન્સ એવા છે જે પેડ છે તો એ બધા એપ્લિકેશન્સની અંદર તમે યુઝ કરી શકો છો હવે જેમ કે અમે ડોક્યુમેન્ટ કર્યું છે તો આની અંદર તમારે લોકલ યુસેજ બી કરી શકો છો તમે આની અંદરથી બાકીના બધી બાકીની બધા ફાઇલ્સ તમારા ફેચ કરવી હોય તો એ પણ કરી શકો છો અને આની અંદર કે તમારી આ સ્પ્રેડશીટ છે ને એ બધી વસ્તુ ફોર્મ્યુલા લગાડીને જેમ તમે કરતા હો છો આ બધી વસ્તુ કરી શકો છો એના સિવાય બિઝનેસની અંદર ઘણા બધા ફીચર્સ સીધા કે જે આ આઈફોનને બધા યુઝ કરતા હોય છે અને ઇન્ટરનેશનલ માર્કેટ સાથે ઘણું બધું લેવા દો કરન્સીને એ બધી વસ્તુ છે તો આ વસ્તુ એવી છે કે જે તમને ડે બાય ડે તમને દરેક વસ્તુની ઇન્ફોર્મેશન આપે છે અને એવા ઘણા બધા ફીચર્સ છે જે બિઝનેસ એપ્લિકેશન્સ છે અને આની અંદર એક સૌથી અગત્યની વસ્તુ છે કે તમે આઈટીયુન સ્ટોરની અંદર જોશો તો કેટેગરી વાઇઝ દરેક વસ્તુ તમને જોવા મળે છે તો બેઝિકલી તમે આઈટીયુન સ્ટોરની અંદર આપણે અત્યારે જતા રહીએ તો આની અંદર તમે ચાર્ટની અંદર તમે જોઈ શકશો કે તમે અને આ જેટલી બી એપ્લિકેશન છે કેટેગરી વાઇઝ તમે આ બધી જ એપ્લિકેશન આની અંદરથી લઈ શકો છો જે બિઝનેસ છે જે એપ્લિકેશન છે બાકી બધી છે ઘણી બધી એપ્લિકેશન છે અને એ બધી એપ્લિકેશન અમે લોડ પણ કરેલી છે એટલે એપલ હેલ્થ એન્ડ લાઈફસ્ટાઈલ માં કઈ કઈ એપ્સ ઓફર કરે છે એપલ હેલ્થ એન્ડ લાઈફસ્ટાઈલમાં અત્યારે સૌથી વધારે ગેજેટ્સ આપણે જોયા હોય તો હવે ડેઝની અંદર મતલબ હેલ્થના અને એ બધાના આવી રહ્યા છે અને એ બધાની અંદર જનરલી લોકો જીમમાં વધારે જતા હોય છે કેલેરી કોન્સિયસ છે ડાયટ કરે છે તો એના માટે અત્યારે તો હું તમને બીજી બે એપ્લિકેશન સૌથી વધારે કહીશ એક છે રનકીપર છે જે બેઝિકલી આ એપ્લિકેશન એવી છે જે તમારા તમારા થી અને એનાથી તમારે અપ કરી શકાય જેમાં કોઈ બીજી કોઈ સાઇન ઇનની જરૂર નથી તમારા ફૂડસ્ટેપ્સ તમે કેટલું ચાલ્યા કેટલું સૂતા અને કેટલી તમે એક્ટિવિટી કરી ડેઈલી તો એ બધી જ વસ્તુની જાણકારી આપે છે અને આની અંદર બીજા ઘણા બધા એવા એપ્લિકેશન્સ છે કે ધીસ ઇઝ ધ ફિટનેસ તો આની અંદર બી અગેઇન વસ્તુ તમે આ એ સેમ વસ્તુ કરી શકો છો ઇવન તમારો ડાયટ તમે પ્લાન કરી શકો છો ઇવન તમારા બીટ્સ કે કારરા હાર્ટીટ ને કરો છો અને ઘણી બધી સારી અગત્યની વસ્તુ કે ઘણા એપ્લિકેશન એવા છે ત્યાં તમારી ઇયરફોન તમે તમારા કાનમાં લગાડો એનો માઇક તમારા હાર્ટ પાસે રાખો તો તમે તમારા હાર્ટ ની પણ અંદર કાઉન્ટ કરી શકો છો સો ધીસ ઇઝ ગુડ

તો સૌથી પહેલી એપ્લિકેશન્સ તો હું તમને કહીશ કે જેમાં તમે ફ્લાઇટ અપડેટ લઈ શકો છો ઇવન ફ્લાઇટ ડીલે છે તો કરી શકો છો અને ફ્લાઇટ ટ્રેક બી કરી શકો છો હવે આની અંદર ફ્લાઇટ ટ્રેક છે તમને દેખાય તો આની અંદર ફ્લાઇટ ટ્રેકની અંદર સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તમે તમારું જે ડેસ્ટિનેશન છે કે જે તમારું ફ્લાઇટ છે એ તમે નાખી દો તમારું એરપોર્ટ નાખી દો અને એ એરપોર્ટ નાખ્યા પછી ફ્લાઇટ છે જેમાં તમે ફ્લાઇટ એની બી છે આની અંદર જેમ તમને બતાવેલું છે કે તમે કોઈ પણ તમારું એરપોર્ટ સિલેક્ટ કરી લો પછી તમારી એની રાકે સ્પાઇસ જેટ છે કે એર ઇન્ડિયા છે કે વોટ એવર કોઈ પણ ફ્લાઇટ છે તો એનો ફ્લાઇટ નંબર સિલેક્ટ કરી લો અને એ ફ્લાઇટ નંબર સિલેક્ટ કરવા પછી તમે એની અંદર ટોટલ એક્ટિવિટીઝ જોઈ શકો ફ્લાઇટ ક્યાં સુધી પહોંચી એ પણ તમને અપડેટ મળે છે એટલે હા કે કદાચ કોઈને તમારે પિકઅપ કરવા જવું છે અને કાં તો તમે ફ્લાઇટ કેચ કરી રહ્યા છો તો બેઝિકલી દરેક વસ્તુની ખબર પડે છે નોટ ઓનલી ધીસ આની અંદર એવું બી છે કે ફ્લાઇટ રૂટ તમને ખબર નથી કે બોમ્બેથી કોઈ તમારું કન્સર્ન કઈ જગ્યાએથી આવી રહ્યું છે બેઝિકલી જો બોમ્બેથી આવી રહ્યું છે તો ડેસ્ટિનેશન બોમ્બે અને અમદાવાદ નાખી દો તો તમને જેટલી બી ફ્લાઇટ્સ આવી રહી છે અમદાવાદ એરપોર્ટ ઉપર એ બધી પણ તમને ખબર પડી જશે અને કઈ ફ્લાઇટ ડીલે છે તો રિયલ ટાઈમ આપે છે એવી રીતે જ એક બીજું એપ્લિકેશન છે ફ્લાઇટ બોર્ડ ફ્લાઇટ બોર્ડ એક એવું એપ્લિકેશન છે કે જે તમને રિયલ ટાઈમ ફ્લાઇટ ટાઈમિંગ આપે છે અને ફ્લાઇટ ટાઈમિંગ ઉપર એકદમ એક્યુરેટ હોય છે જેથી કરીને તમે એ વસ્તુ કરી શકો છો સોશિયલ નેટવર્કિંગ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ થઈ ગયો છે આજકાલની લાઈફમાં સોશિયલ લાઈફ રિલેટેડ કઈ એપ્સ છે જે ઓફર કરે છે સોશિયલ નેટવર્કિંગમાં તો હું ઘણી બધી એપ્લિકેશન્સ તમને કહીશ પણ જે સૌથી સારી એપ્લિકેશન્સ છે એ તમને બધાને ખ્યાલ જ છે લોકો વોટ્સએપ ને બધી વસ્તુ યુઝ કરી રહ્યા છે તો આજે બીજી એક નવી એપ્લિકેશન આવી છે ટેલિગ્રામ સો બેઝિકલી ટેલિગ્રામ ઇઝ ન્યૂ એપ્લિકેશન વી ચેટ છે વોટ્સએપ છે લિંક છે સ્કાઈપ છે અને ઇન્સ્ટાગ્રામ છે તો આ બધી એપ્લિકેશન્સ છે અને આ એપ્લિકેશન સૌથી સારામાં સારી એપ્લિકેશન્સ છે જી ફોટોઝ અને વિડીયોઝ માટે કઈ કઈ એપ્સ છે જે અવેલેબલ છે ફોટોઝ અને વિડીયોઝ માટે એન્ટરટેઈનમેન્ટમાં લઈને બી ઘણી બધી એપ્લિકેશન્સ છે કે જેમાં તમે ફોટો કોલાજ ને બધી વસ્તુ કરી શકો છો તો હું તમને આની અંદર ફોટોમાં ને એની એક એપ્લિકેશન આપીશ જે અત્યારે બહુ જ હોટ ફેવરેટ છે લોકોમાં કે તમે તમારા અલગ અલગ ફેસીસ બનાવી શકો છો તમે ડ્રો કરી શકો છો એ ટાઈપનું કરી શકો છો તમે એડિટિંગ કરી શકો છો તમે એને ક્રોપ કરી શકો છો તમે ઘણી બધી એપ્લિકેશન્સ જે છે કે એની એક જ એક જ એપ્લિકેશન્સની અંદર બાકી બધી વસ્તુ પણ તમે કરી શકો છો આપણે વાત વાત કરીએ અનઅવોર્ડેબલ કહી શકાય જ્યારે આ પ્રકારના ફોનમાં ડેટા ટ્રાન્સફર માટે આઈટ્યુન્સ કઈ એપ્સથી અવોઇડ કરી શકાય છે એ બે એપ્સ છે જો તમે વિન્ડોઝ યુઝ કરતા હો તો ડિસ્કેટ કરીને એક એપ્લિકેશન્સ છે જે તમને પેઇડ એપ્લિકેશન્સમાં મળે છે અને જે તમને બેની અંદર યુઝ થાય છે વિન્ડોઝ અને મેક અને બેની અંદર તમે યુઝ કરી શકો છો ઈવન એની અંદર તમે બેકઅપ બી લઈ શકો છો તમે ડેટા ટ્રાન્સફર પણ કરી શકો છો દરેક વસ્તુ કરી શકો છો અને જો હું ની અંદર કહું ને જો ઘણા બધા લોકો છે ફ્રી એપ્લિક જે ફ્રી એપ્લિકેશન યુઝ કરી રહ્યા છે એના માટે કોપી ટ્રાન્સ કરીને એક બહુ સારી એપ્લિકેશન્સ છે જે તમે ફ્રી યુઝ કરી શકો છો પણ એની લિમિટેશન્સ છે એના પછી તમે પે અને પેડ પણ યુઝ કરી શકો છો એવી રીતે જ આઈ ડાઉનલોડર ડાઉનલોડરને બાકી બધી વસ્તુ છે અને ઘણા બધા એવા એપ્લિકેશન જે આઈ ટૂલ નામની એક એપ્લિકેશન છે